ગોધરામાં મતદાતા દિવસની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી, જેમાં ગોધરાના સિનિયર સિટીઝનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગોધરાના સરદારનગર હોલ ખાતે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે નગરના વયોવૃદ્ધ મતદારોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છોથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ આજની આધુનિક સરળ મતદાન પ્રક્રિયા અને ભૂતકાળ સમયેની કઠિન મતદાન પ્રક્રિયાને વાગોળી હતી. અને ચૂંટણી પંચની સ્થાપનાના દિવસ સાથે આજનો દિવસ સંકળાયેલો છે, એટલે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે છે. અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ચૂંટણી પંચ દ્વારા જિલ્લાના કલેક્ટર શ્રી મેડમ પી ભારતી મેડમને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેનું એમને આજરોજ એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થઈ રહેલ છે. એ અમારા રેવન્યુ તંત્ર માટે પણ ગૌરવની બાબત છે. અને આનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ છે કે દેશના લોકો, નાગરિકો, પ્રજાજનો અને મતદારો જાગૃત થાય અને મેક્સિમમ સંખ્યામાં પોતાના નામ એમાં રજીસ્ટર્ડ કરાવે અને લોકશાહીમાં પોતાને પ્રાપ્ત મતાધિકારનો ઉપયોગ કરી અને સારી સક્ષમ સરકારનો રચના કરે અને પોતાના પ્રતિનિધિને ચૂંટીને મોકલે. હની ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.